राज्य सरकार द्वारा समग्र गुजरात में समर केम्पनु आयोजन करवामां आव्युं छे, जेमां समर कोचिंग केम्पनो राज्यकक्षानो जिम्नास्टिक राजपीपळाना जिल्ला रमतगमत संकुल धाबा ग्राउंड खाते योजाई रह्यो छे, जेमां राज्यभरमांथी युवा विद्यार्थीओए युवानोए भाग लीधो हतो। आ समर कोचिंग केम्प 11/5/2023 થી 31/5/2023 આમ 21 દિવસ સુધી ચાલનાર છે, ત્યારે અદ્યતન સુવિધા સાથે તૈયાર થયેલા ધાબા ગ્રાઉન્ડમાં જિમ્નાસ્ટિકની રાજ્યકક્ષાની સમર કોચિંગ કેમ્પ યોજાઈ રહ્યો છે, જેમાં આશરે 130 જેટલા જિમ્નાસ્ટિકના પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે। રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓએ અહીંની સુવિધાઓ વિશે જણાવ્યું હતું કે અહીંયા નેશનલ લેવલની સુવિધાઓ મળી રહી છે, ઉપરાંત જે જિમ્નાસ્ટિકના કોચ છે તેમના દ્વારા સારી માહિતી આપવામાં આવી રહી છે અને જિમ્નાસ્ટિકમાં અમને ઘણું બધું શીખવા મળી રહ્યું છે। ખાસ કરીને સમર કેમ્પનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો અને તેમની ફિટનેસ જળવાઈ રહે તે હેતુ રહેલો છે। ત્યારે વિદ્યાર્થીઓએ જિમ્નાસ્ટિક સમર કેમ્પમાં ભાગ લીધો હતો, તેઓએ શું કહ્યું તે સાંભળીએ। સમર કેમ્પના અમને અલગ અલગ સુવિધા મળી છે, જેની અંદર અમને એક હોલ, અહીંયા ગ્રાઉન્ડ, એથ્લેટિક ગ્રાઉન્ડ મળ્યું છે, અમને હોસ્ટેલમાં પણ સારી સુવિધા મળી છે, જમવામાં પણ સારી મેસ મળી છે, તેની અંદર અલગ અલગ મેનુ પ્રમાણે જમવાનું આપે છે। અહીંયા એક એક્સેલન્સી જે ગુજરાત રાજ્યની જે એક સ્કીમ છે એની અંદર હું સીઓઈની અંદર છું, તેની અંદર મને પણ આર્થિક લાભ મળી રહ્યો છે, તે ખૂબ સારી સ્કીમ છે। શું મેસેજ આપવામાં આવશે યુવાનોને? હું યુવાનોને એક જ મેસેજ આપવા માગું છું કે તે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાય અને આગળ વધે અને પોતાના રાજ્યનું, દેશનું નામ રોશન કરે। આપનું નામ અને ક્યાંથી તમે આવ્યા છો? મારું નામ બાવા નિશા છે, હું મહેસાણા જિલ્લાથી આવી છું। ઓકે, મારું નામ કોસમજી અમિત પરેશભાઈ છે, હું ઇન્ટરનેશનલ પ્લેયર છું જિમ્નાસ્ટિક્સમાં। હાલમાં થાઇલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, તે મારો 5th રેન્ક હતો, અને રિસેન્ટલી જે જાપાનમાં સુઝુકી વર્લ્ડ કપ થયો છે તેમાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે। ખાસ કરીને ક્યાંથી આવો છો? હું સુરતથી આવું છું, સ્વાનસી જિમ્નાસ્ટિક્સ ક્લબમાંથી। ખાસ કરીને જે સમર કેમ્પ રાજ્યકક્ષાનો જે યોજાયો છે રાજપીપળા ખાતે, આજે તમે છો, શું કહેશો? આજે સમર કેમ્પ યોજાયો છે તે ખૂબ જ સારો છે, હવે અમને ફેસિલિટીઝ ને બહુ સારું મળે છે, એક્સપર્ટ કોચિસને એ લોકો પાસેથી નવી નવી ટ્રિક્સ અને નોલેજ મળે છે, તેમાં પર્ફોમન્સ સારું એવું ઇમ્પ્રૂવ થાય છે, અને એક રિક્વેસ્ટ છે કે આવા કેમ્પ વધારે થાય તો અમારું પર્ફોમન્સ હજુ ડેવલપ થશે। બીજા છોકરાઓ માટે શું સંદેશ આપવામાં આવશે? બીજા છોકરાઓ માટે સંદેશો છે કે આવા કેમ્પો જે થાય છે તેમાં ભાગ લે તો જે એક્સપર્ટ કોચિસ છે એ લોકો પાસેથી તમને નવું સારું શીખવા મળશે અને તમારી ગેમમાં સારું એવું ડેવલપમેન્ટ થશે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં જે ટ્રેક બનાવવામાં આવ્યો છે નેશનલ કક્ષાનો, જે સુવિધાઓ છે તે કેવી લાગે છે? જે અહીંયા ટ્રેક બનાવ્યો છે બહુ ખૂબ જ સારો છે, અમને રનિંગ ને ફિટનેસ માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે, પ્લસ અમારું જે રૂમ્સ અને ડોમેટરી છે તે બે ખૂબ ક્લીન અને વ્યવસ્થિત રહી છે, રૂમમાં કુલર્સ એની સુવિધા છે તો પાણી અને વોશરૂમ માટે કોઈ તકલીફ પડતી નથી। હું જિમ્નાસ્ટિક હેડ કોચ ગર્લ્સનો છું, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનો સમર કેમ્પ અહીંયા 21 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે રાજપીપળા ખાતે। નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલું છે અને અહીંયા ખૂબ જ સારી સુવિધાઓ છે। આ કેમ્પની અંદર 130 જેવા ભાઈઓ બહેનો ભાગ લીધેલો છે, 10 તારીખથી 30 તારીખ સુધી આ કેમ્પ 21 દિવસનો યોજવામાં આવેલો છે। જિમ્નાસ્ટિક્સની અંદર જુદી જુદી ઇવેન્ટ્સ વાઇઝ એક્રોબેટિક, રિધમિક, ટેમ્પલિન, એરોબિક્સ વગેરે ખેલાડીઓ અહીંયા ભાગ લીધેલો છે। ખાસ કરીને કયા પ્રકારની જિમ્નાસ્ટિકમાં કેવી કેવી રીતે સમર કેમ્પમાં છોકરાઓને ટ્રેન કરવામાં આવે છે? જિમ્નાસ્ટિક્સની અંદર જુદી જુદી ઇવેન્ટ્સ વાઇઝ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, એમાં 6 એપરેટર્સ અને ભાઈઓ માટે હોય છે અને ગર્લ્સ માટે 4 એપરેટર્સ હોય છે, એવી રીતે રિધમિકની અંદર બોલ, હૂપ, ક્લબ્સ, રોપ, રિબન, એમ એરોબિક્સની અંદર પણ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ, ટીમ ઇવેન્ટ્સ હોય છે, ટ્રેમ્પોલિનમાં પણ ઇન્ડિવિજ્યુઅલ ટીમ ઇવેન્ટ્સ હોય છે। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓને અહીંયા ખૂબ જ કોચિસો દ્વારા અને ટ્રેનરો દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે। તમે યુવાનોને શું મેસેજ આપવા માંગો છો? ખેલાડીઓને હું એટલો મેસેજ આપવા માગું છું કે વેકેશન દરમિયાન મોબાઈલ છોડી અને રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લે અને પોતાનું શરીર સારું રાખે અને રાજ્યકક્ષાની જુદી જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે તેમાં ભાગ લે। મારું નામ વાઘેલા દિનેશ છે, ભાવનગર।